જામનગર શહેર જિલ્લા કોંગ્રેસ દ્વારા આજે લાલબંગલા સર્કલ ખાતે જાણીતા ઉદ્યોગપતિ અદાણી સાથે કેન્દ્ર સરકારની સાંઠગાંઠના વિરોધમાં સૂત્રોચ્ચાર અને ધરણાનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. તેમજ અદાણી મોદી ભાઈ ભાઈ તેમજ બેંક બચાવો દેશ બચાવોના નારા પણ કોંગી આગેવાનોએ લગાવ્યા હતા. આ ધરણાના કાર્યક્રમમાં જામનગર જિલ્લા કોંગ્રેસ પ્રમુખ જીવણ કુંભરવડિયા, પૂર્વ ધારાસભ્ય પ્રવીણ મુસળિયા, જામનગર મહાનગરપાલિકાના વિરોધ પક્ષના નેતા ધવલ નંદા, શહેર મહિલા કોંગ્રેસ પ્રમુખ રંજનબેન ગજેરા, ગુજરાત પ્રદેશ કોંગ્રેસ અગ્રણી સારાબેન મકવાણા, કોર્પોરેટર જૈનબેન ખફી સહિત આગેવાનો અને કાર્યકરો જોડાયા હતા. આજે ખાસ કરીને જે અદાણીની જે સંપત્તિ કુદકે ને ભૂસકે જે વધી રહી છે, એમાં ખાસ કરીને મોદી સાહેબ અને મોદી સરકારનો જે એમાં હાથ છે, એમાં SBIના નાણાં ડૂબી ગયા છે, LIC ના નાણાં ડૂબી ગયા છે. એક મોટું કૃત્રિમ શહેર કૌભાંડ ઊભું થયું છે. અને જ્યારે આખા દેશ અને દુનિયામાં આ ખબર હોય, છતાં પણ જો સંસદ અંગની અંદર આ અવાજ ઉઠાવવામાં આવે અને અવાજ જો દબાવવામાં આવતો હોય અને એના વિરુદ્ધ જ્યારે તપાસ સમિતિ નિમવાની હોય અને તપાસ સમિતિ જો આ સરકાર ન નિમતી હોય અને તપાસ ન કરાવતી હોય, તો સ્પષ્ટપણે એમ માની શકાય છે કે અદાણીને બચાવવાનો પૂરેપૂરો આ સરકારનો કારસ્તાન છે, આ સરકારનો એમાં હાથ છે. આ એક બહુ મોટું ગરીબ પ્રજાને ડૂબાડવાનું એક બહુ મોટું કૌભાંડ છે, જેમાં SBIની અંદર જે ગરીબોના નાણાં છે, LIC ની અંદર જે ગરીબોના નાણાં છે, શહેરની અંદર જે ગરીબ લોકોએ જે રોકેલા નાણાં છે, એ નાણાં જો ડૂબી જાય તો ગરીબ લોકોનું કોણ? એટલા માટે આજે એના વિરુદ્ધ, અદાણી વિરુદ્ધ અને આ સરકાર વિરુદ્ધ અમારા ધરણા પ્રદર્શન છે અને આના વિરુદ્ધ તપાસ કરવામાં આવે એ પ્રકારે અમારી આજની માંગ છે.